નમસ્કાર મિત્રો, ઓનલી યોજનામાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે તારીખ 20 ઓગસ્ટ 2023. આજના ખાસ કરીને સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં જે આ લો પ્રેશર સિસ્ટમ બની છે તેમજ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદની હજુ પણ આજે રાત્રે તેમજ આવતીકાલે સંભાવના રહેલી છે, તેમજ આગામી 5 દિવસ સુધી છૂટો છવાયો વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. તો આ મઘા નક્ષત્રમાં જે પણ વિસ્તારમાં વરસાદ થશે તે વિસ્તારમાં વર્ષ 16 16 થાય તેવી શક્યતાઓ ગણી શકાય. તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે કયા કયા વિસ્તારોમાં આગામી સમયમાં હવે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. કારણ કે અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ છે, કોટા, ઝાંસી, ઇન્દોર અને ગુજરાતના વિસ્તારો તેમજ જોધપુર આજુબાજુના આ જે બધા વિસ્તારો તરફ તેની જે આખી સિસ્ટમ ઘેરાયેલી છે, તેનો આખો ઘેરાવો છે તે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના થોડા ઘણા ભાગો સુધી જોવા મળે છે. આજે આખો દિવસ વાદળા રહ્યા, પરંતુ વરસાદ મોટાભાગે સામાન્ય જોવા મળ્યો છે, ક્યાંય ભારે વરસાદ પડ્યો નથી. તો આગામી સમયમાં પણ એક સિસ્ટમ બનવાની છે 21 તારીખ પછી. તે સિસ્ટમ 30 તારીખ આજુબાજુ ગુજરાત ઉપર અસર કરે અને સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે. તો જોઈએ સંપૂર્ણ અપડેટ. પહેલા અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં સુઈગામ, સાંતલપુર, રાધનપુર આ જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે. તો મહેસાણા, વડનગર, સિદ્ધપુર, ઈડર, હિંમતનગર, માણસા, મોડાસા આજુબાજુના વિસ્તારો તેમજ પાલનપુર આજુબાજુના વિસ્તારો, અંબાજી, ખેડબ્રહ્મા, ઈડર, ડુંગરપુર આ બધા જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ગાંધીનગર, કડી, અમદાવાદ, મહેમદાવાદ આજુબાજુ, મહુધા, કપડવંશ, બાયડ, માલપુર, કડાણા, લુણાવાડા, બાલાસિનોર, ગોધરા એટલે કે પંચમહાલ, પીપલોદ, જહલોદ, દાહોદ જિલ્લો તેમજ ડાકોર આજુબાજુના વિસ્તારો, આણંદ, બોરસદ, વડોદરા, ચાંપાનેર, છોટાઉદેપુર તેમજ આજુબાજુના જે મોટાભાગના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે. વડોદરા, ડભોઈ, કરજણ, સિનોર તેમજ ડેડિયાપાડા, ઉંબરપાડા, ભરૂચ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. રાત્રિની અપડેટ જોઈએ તો આજે રાત્રિના સમયે ખાસ કરીને મહેસાણા આજુબાજુના વિસ્તારો છે, હિંમતનગર છે તેમજ કપડવંશ, લુણાવાડા, બાંસવાડા, ડુંગરપુર, ખેડબ્રહ્મા આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો તેમજ પાલનપુર, આબુ રોડ આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો કચ્છ જિલ્લામાં ખાવડા, નલિયા, ગાંધીધામ તેમજ મોરબી આજુબાજુ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતમાં સુઈગામ, પાલનપુર, મહેસાણા, ડુંગરપુર આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે. તો દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે, પંચમહાલ, દાહોદ તેમજ વલસાડ, વાપી આજુબાજુના કોઈ કોઈ વિસ્તારોમાં સાટાસૂટી રૂપી વરસાદ જોવા મળશે. આવતીકાલે બપોરની અપડેટ જોઈએ, આવતીકાલે બપોરના સમયની અપડેટ જોઈએ તો બપોરના સમયે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં રાધનપુર આજુબાજુના વિસ્તારો છે, સાંતલપુર, હારીજ, સાણસમા, વડનગર, મહેસાણા, મોઢેરા તેમજ દસાડા આજુબાજુના જે વિસ્તારો છે, કડી, વિરમગામ તેમજ ધ્રાંગધ્રા, કુડા આજુબાજુના જે વિસ્તારો છે, હિંમતનગર છે તેમજ વડોદરા, દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને જૂનાગઢ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો, સુરત, વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. અત્યારની મિત્રો વાત કરીએ તો અત્યારે ખાસ કરીને આ જે વિસ્તારો છે, પ્રતાપગઢ છે, આણંદ આજુબાજુના વિસ્તારો, ડુંગરપુર છે, બાંસવાડા છે, દાહોદ છે, તો આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદની સંભાવના છે. આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે પણ કચ્છના કેટલાક વિસ્તારો છે, જેમાં નલિયા હોય તેમજ ભસાવ હોય તેમજ ઉત્તર ગુજરાતમાં પાલનપુર, ડુંગરપુર, હિંમતનગર, પ્રતાપગઢ, સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, દાહોદ આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં થોડા ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આગામી 22 તારીખની વાત કરીએ તો કચ્છના કેટલાક વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે. હવે આપણે આ જે અપડેટ જોઈએ તે 3 સપ્ટેમ્બર સુધીની અપડેટ છે. તો ત્યાં સુધીમાં ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ, દીવ, મહુવા, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં થોડો વધારે વરસાદ, બાકીના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે. તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો ખાસ કરીને ભરૂચ આજુબાજુના વિસ્તારો, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ આ બધા વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વધારે વરસાદ પડે તેવી શક્યતા છે. તો મોટો વરસાદી રાઉન્ડ છે તે આગામી સપ્ટેમ્બરના જે શરૂઆતના દિવસો છે તેમાં આવી રહ્યો છે, 6 સપ્ટેમ્બર સુધીમાં.
તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ.